વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ફલધરા ગામની જે ધરમપુર વિધાનસભાના સમીકરણો બદલાય છે એવું ગામ જ્યાં મોટાભાગના સરકારી કર્મચારીઓ વસવાટ કરે છે, માજી સૈનિકો રહે છે, તેમ છતાં આ ગામના મોટાફળિયામાં 3 કિમીનો રસ્તો આઝાદીથી બન્યો નથી, જેને પગલે સ્થાનિકોએ અનોખો વિરોધ દર્શાવી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, તેમજ રસ્તા પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કર્યું હતું। વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં આવતું ફલધરા ગામ જેના મોટાફળિયાની વાત કરીએ તો અહીં 1200થી વધુની વસ્તી છે। અહીંયા સૌથી વધુ સરકારી કર્મચારીઓ વસવાટ કરે છે, જેવા કે શિક્ષકો, સૈનિકો, વીજ કર્મચારીઓ તેમજ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ તેમજ તબીબો આ વિસ્તારમાં વધુ પડતા છે। અહીંના શિક્ષિત લોકો જેઓ આઝાદીથી પોતાના વિસ્તારના રસ્તા માટે માંગણી કરી રહ્યા છે, એક વખત આ વિસ્તારમાં ચૂંટણી સમયે પોતાના વોટ બેંક સાચવી રાખવા માટે ભાજપ અને કોંગ્રેસે 3 કિલોમીટરમાંથી 50-50 મીટરનો રસ્તો બનાવ્યો હતો અને એ પણ 15 જ દિવસમાં ઉખડી ગયો હતો। ત્યારથી આજ સુધી આ વિસ્તારમાં કોઈ રસ્તો બન્યો નથી। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે સ્થાનિકો ટ્રેક્ટરમાં મોહરમ માટે ભરીને રસ્તો લેવલ કરે છે। અવર જવર માટે ગામના સભ્યથી લઈ સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સંસદ સુધી રજૂઆતો કરી ચૂક્યા છે આ ગામના લોકો, પરંતુ સરકારી બાબુ કે રાજનેતાને પેટનું પાણી હલતું નથી। ચોમાસામાં તો લોકોની હાલત વધુ કફોડી બની જતી હોય છે। દૂધ મંડળીએ જતા લોકો, હોસ્પિટલમાં કે નોકરીએ જતા લોકો તેમજ ખેતરે જતા લોકોને ભારે હાલાકી કરવી પડતી હોય છે, ગાડીઓ ખરાબ થઈ જાય છે। અહીં કેટલાક અકસ્માત થયા છે જેને પગલે ગામ લોકો ઘાયલ પણ થયા છે, પરંતુ અહીંના લોકોનું સાંભળનારું કોઈ નથી। તંત્રની આંખ ઉગાડવા માટે ગામના લોકો દ્વારા અનોખો વિરોધ કર્યો, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કર્યો, તેમજ રસ્તા પર પડેલ ખાડામાં, પાણીથી ભરાયેલા ખાડામાં વૃક્ષારોપણ પણ કર્યું અને તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવાના પ્રયત્નો પણ કર્યા। ત્યારે હવે જોવું એ રહ્યું કે આ ગામના લોકોએ કેટલા સમય હજી જજુમવું પડશે। મિસ્ત્રી, ZSTV, વલસાડ। સમસ્યા એવી છે કે આઝાદીના આજે લગભગ 74 જેટલા વર્ષ થઈ ગયા છે। આપણો દેશ ખૂબ હરણફાર આગળ વધી રહ્યો છે, અહીંથી ચંદ્ર સુધી આપણે પહોંચી ગયા, પણ આવા નાના ગામડામાં આવા જે રસ્તાઓ નથી બન્યા અને કેટલીક ઘણી બધી સમસ્યાઓ છે, લગભગ આપણે એ બધા જ જાણીએ છીએ। બાળકો, નોકરિયાત વર્ગ છે, ખેડૂત વર્ગ છે, દરેકને આટલી બધી સમસ્યાઓ થાય છે। તંત્રને અમે વારંવાર રજૂઆત કરી, મારા લગભગ આજે 34 વર્ષ થયા છે, પણ તે દરમિયાન પણ અમે અમારા વડીલોએ પણ ખૂબ આગળ રજૂઆત કરી, આગળ સુધી કરી, અમે પણ કરી છે, પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। માટે તમે અમારે આ તમારી ચેનલનો સહારો લેવો પડે છે। અને બીજું વિશેષમાં કે અહીં ઘણા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, નિવૃત્ત સૈનિકો કે ઘણા બધા અહીંથી પસાર થાય છે અને ખૂબ મુશ્કેલી અનુભવે છે। આજે સતત અમારી પાસે ગાડીઓ છે કે બધું છે, પણ એનો ઉપયોગ કરવામાં અમને તકલીફ પડે છે। વારંવાર અહીંથી નીકળતા પંચરો પડે છે કે ગાડીઓમાં કંઈક નુકસાની થાય છે અને ખૂબ સમસ્યાઓ છે। એટલે અમારી એટલી જ માગણી છે કે હવે પછી જો કદાચ આવતું ઇલેક્શન જ્યારે પણ આવશે ત્યારે જો આ રસ્તાનું કંઈ કામગીરી નહીં થાય તો અમે લગભગ ચૂંટણીનો 100% બહિષ્કાર કરીશું, એ અમારી માગણી। આજે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? આજે અમે અહીં જે રસ્તા ઉપર છે, રસ્તામાં ખૂબ મોટા પ્રમાણમાં ખાડા છે, ત્યાં અમે ખરેખર એક વૃક્ષારોપણ કરી અમે